होप स्टूडेंट तुम बधा मजा में हसो, घरे फाइन हसो, घर नी बहार नहीं निकलता हो। अने आपड़ी जे लॉकडाउन 4.0 न्यू एडवाइजरी आवे आवती काले एनी राह जोईने जे प्रमाणे आपणने सूचना आपवामां आवे एज प्रमाणे आपणे वर्तीए एवी आशा राखू छू। बीजू, लास्ट टाइम जरे आपणा पीएम नरेन्द्रभाई मोदी आपणने एक सूत्र आपी गया छे, वोकल फॉर लोकल। एटलू ध्यान राखू आपणे के ऑनलाइन शॉपिंग करता आपणी आजूबाजूनी जे नाना नाना दुकानवाळा छे એની પાસેથી ખરીદી વધારે કરીએ અને ઓનલાઈન લેવાનો આગ્રહ ઓછો રાખીએ। 5-10 રૂપિયા માટે આપણે બીજા દેશને પૈસા આપવા કરતા બેટર છે કે આપણા જ પૈસા આપણા દેશની અંદર રહે। આપણે આપણા ટોપિક પર આવીએ। આજનો આપણો ટોપિક છે હાઉ ટુ સ્પેન્ડ ટાઈમ એટ હોમ ડ્યુરિંગ લોકડાઉન। કોરોના વાયરસ લોકડાઉન, ways to fill your free time with useful things. Prevention is better than cure. The significance of this everlasting quote cannot be questioned, especially at a time when the whole world is fighting against the deadly coronavirus. કોઈ પણ વસ્તુને અટકાવવી હોય તો એનો ઈલાજ કરવો જરૂરી છે, અને બીજી વસ્તુ કહીએ તો કોઈ પણ ભૂલ થયા પછી તેને સુધારવા કરતા એ ભૂલને પહેલેથી જ થતી રોકવી એ વધારે સારું છે। ઇટ ઇઝ ઇઝીયર ટુ સ્ટોપ સમથિંગ હેપનિંગ ઇન ધ ફર્સ્ટ પ્લેસ ધેન ટુ રિપેર ધ ડેમેજ આફ્ટર હેઝ હેપન। કોઈ વસ્તુ થઈ ગયા પછી એને સુધારવી એના કરતા બેટર છે કે આપણે એ વસ્તુ થવા જ નહીં દઈએ। ટુડે કોરોના વાયરસ હેઝ બીકમ અ સિરિયસ કોઝ ઓફ ગ્લોબલ ફિયર એન્ડ કન્સર્ન। હાઉએવર, વી કેન અવોઇડ ધ લાઈફ ક્રિએટિંગ વાયરસ ફ્રોમ અફેક્ટિંગ અસ એન્ડ અવર લવડ વન્સ। હવે આજે કોરોના વાયરસ છે એ ખાલી આપણા ભારત દેશનો સવાલ નથી, એ આખા વિશ્વની અંદર ફેલાયેલી બીમારી છે, આખા વિશ્વની અંદરની ચિંતા છે। તો આ ચિંતાને દૂર કરવા માટે આપણે અને આપણા પરિવારને આપણે કેવી રીતે બચાવી શકીએ? તો જસ્ટ બાય લર્નિંગ ફ્રોમ ધ મિસ્ટેક્સ ઓફ અધર કન્ટ્રીઝ, બીંગ કન્સિક્યુઅસ એન્ડ ટેકિંગ પ્રિવેન્ટિવ મેઝર્સ। બીજા દેશોએ જે ભૂલ કરી છે એ ભૂલમાંથી આપણે શીખીને સભાન બનવું જોઈએ અને જરૂરી પગલાં લેવા જોઈએ। બાય નાઉ યુ મસ્ટ બી અવેર ઓફ વેરિયસ પ્રિવેન્ટિવ મેઝર્સ સચ એઝ યુઝ ઓફ માસ્ક, રેગ્યુલરલી વોશિંગ હેન્ડ્સ વિથ સોપ એન્ડ વોટર એન્ડ અધર્સ। ફક્ત અન્ય દેશોની ભૂલોમાંથી શીખીને આપણે એવું પણ જોઈ શકીએ કે અત્યારના સમયને ધ્યાનમાં લઈને આપણે ઘણા બધા સાવચેતીના પગલાં લેવા જોઈએ। ઘરની બહાર નીકળો છો તો હંમેશા માસ્ક પહેરીને જ નીકળવું। કોઈ પણ વ્યક્તિની સાથે ઓછામાં ઓછું 1 મીટર જેટલું અંતર રાખીને જ વાત કરવી। હંમેશા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો। ઘરે બહાર તમે જઈને આવો છો પાછા ઘરે, તો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને અડક્યા વગર સૌથી પહેલા સાબુથી હાથ ધોવાનો આગ્રહ રાખવો જોઈએ। નોનધેલેસ, સ્ટેઇંગ એટ હોમ ઇઝ પ્રોબેબલી ધ બેસ્ટ પ્રિકોશન યુ કેન ટેક એટ પ્રેઝન્ટ ટાઈમ ટુ પ્રિવેન્ટ COVID-19 ફ્રોમ મેકિંગ યુ એન્ડ યોર ફેમિલી ઇટ્સ વિક્ટિમ। અને આ બધું કરવા છતાં પણ સૌથી વધારે પ્રિકોશન આપણે લઈ શકીએ તો એ છે કે આપણે ઘરમાં જ રહેવું જોઈએ, જરૂર વગર બહાર નીકળવું જોઈએ નહીં। મેની પીપલ આર ફાઇન્ડિંગ કોરોના વાયરસ લોકડાઉન કમ્ફર્ટેબલ। ઘણા બધા વ્યક્તિને એવું લાગે છે કે લોકડાઉનની અંદર મજા આવી ગઈ છે એમ। જે વ્યક્તિ આળસુ છે, ખરેખર એમને બીજું કઈ કામ કરવાનું નથી ગમતું, એ લોકોને મજા પણ આવતી હશે। બટ ઇફ યુ આર નોટ વન અમોંગ ધેમ, યુ ડેફિનેટલી નીડ ટુ એન્ગેજ ઇન સમથિંગ ટુ મેક ધીસ ટાઈમ એટ હોમ પ્રોડક્ટિવ રાધર ધેન બોરિંગ ઓર ફ્રસ્ટ્રેટિંગ। પરંતુ જો આપણે એમાંના એક નથી કે આપણને કમ્ફર્ટેબલ નથી લાગતું લોકડાઉન, તો આપણે આપણો સમય કશેક ને કશે આપણે આપણા સમયને યુઝફુલ બનાવવાનો છે। ખાલી બોર થવાનું નથી કે ફ્રસ્ટ્રેટ થવાનું નથી। સો ઇફ યુ હેવ બીન ફાઇન્ડિંગ ઇટ ડિફિકલ્ટ ટુ સ્ટે આઇડલ ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ વિધાઉટ ગોઈંગ એનીવેર ઓર વિધાઉટ ડુઈંગ એનીથિંગ ફન, હિયર આર થિંગ્સ યુ કેન ડુ ટુ યુટિલાઇઝ યોર ટાઈમ। આપણે ઘરમાં રહીને બહાર નીકળ્યા વગર અને કોઈ પણ બહાર ફનની એક્ટિવિટી કર્યા વગર ઘરમાં રહેવું એ મુશ્કેલ તો છે, પણ તો પણ હું તમને મારા હિસાબે એ વસ્તુને 3 ભાગની અંદર ડિવાઈડ કરી આપું છું। સિમ્પલ વેઝ ટુ સ્પેન્ડ યોર ફ્રી ટાઈમ ડ્યુરિંગ કોરોના વાયરસ લોકડાઉન,
It can be classified into three ways according to me. First is fitness, second is family, and third is self. Then first, switch up your morning routine. One of the best thing you can done during quarantine. First is fitness. अबे fitness वो जरूरी ना थी कि corona virus छे इतने ज fitness जरूरी छे वो ना थी. पर fitness अपना body माटे एम पन जरूरी छे. एम अब first छे exercise and healthy food. Start your day with exercise and drink some lemon water first. No screen time until breakfast. Eat a real breakfast and set your goal for the day. All in all, try to start your day in a healthy way. હવે સૌથી પહેલા તમે જેવા ઉઠો છો એટલે ઘણા બધાને એવી ટેવ હોય છે કે ઉઠીએ એટલે મોબાઈલ વગર સવાર પડે નહીં. તો એ ટેવ આપણે ખરેખર ભૂલવી જોઈએ કે મોબાઈલથી જ સવાર પડે એવું જરૂરી નથી. મોબાઈલ વગર પણ આપણી સવાર પાડવી જોઈએ. તમે બ્રેકફાસ્ટ કરીને એકદમ ફ્રેશ થાવ છો ત્યાર પછી જ તમે મોબાઈલને ટચ કરો. ત્યાં એ પહેલા મોબાઈલ લેવો જરૂરી નથી. તો સૌથી પહેલા આપણે શું કરવું જોઈએ કે તમે એક્સરસાઇઝ કરી શકો અને અત્યારના સમયને ધ્યાનમાં લઈને આપણે તમે થોડું ગરમ પાણી લીંબુ નાખીને લઈ શકો છો જે તમારી ઇમ્યુનિટી પાવર વધારે છે. ઇટ ઇઝ પ્રોબેબલી ધ બેસ્ટ ટાઈમ યુ કેન ઇન્ડલ્જ ઇન એક્સરસાઇઝિંગ એન્ડ એન્શ્યોરિંગ દેટ યુ રિમેન હેલ્ધી એન્ડ ફિટ. એક્સરસાઇઝમાં જો એક્સરસાઇઝ કેવી વસ્તુ છે એ કોઈ ફોર્સફુલી નહીં કહી શકીએ, પણ તમે એક્સરસાઇઝની અંદર તમે આજે કરો છો 10 મિનિટ 15 મિનિટ જેટલું બી થાય એટલું કરો. કાલે તમે 20 મિનિટ કરશો 25 મિનિટ કરશો, પણ એનાથી તમને પછી ઇન્ટરેસ્ટ આવશે. એટલે એ ખાલી લોકડાઉન પૂરતું જ નહીં, પણ લોકડાઉન પછી પણ તમે એને ઇન્ટરેસ્ટથી કામ કરીને તમે એક્સરસાઇઝ તમારું હેબિટ થઈ જશે, તમારી ડેઇલી એક્ટિવિટીની અંદર ઇન્ક્લુડ થઈ જશે. તો એક્સરસાઇઝ તો એમ પણ આપણા બોડી માટે કામની જ છે. Apart from your coronavirus related Google search, you can also look for healthy food item that you can include in your diet. You can also check the nutritional level of the food item that you consume on a daily basis and include or exclude certain items according to your needs. હવે કોરોનાવાયરસ ને તો હવે એમ જોવા જઈએ તો 2-3 મહિના થઈ ગયા છે. તો હવે એ વસ્તુના પર જ ખાલી ગૂગલ સર્ચ કરવાને બદલે તમે તમારા હેલ્થ માટે પણ થોડું સર્ચ કરી શકો છો કે તમને હવે જો ડાયટ વાળું ફૂડ ખાવું એનો મતલબ એવો નથી કે ડાયટ વાળું ફૂડ છે આપણને નહીં ભાવે, એ વસ્તુ ખોટી છે. તમે એકવાર જુઓ સલાડ છે, ઘણા બધા સલાડ પણ તમે નવી રીતે ઇન્વેન્શન કરીને બનાવી શકો છો, તો એ તમને ભાવે જ છે એવું જરૂરી નથી. તો તમે જે પણ વસ્તુ ખાઓ છો એ વસ્તુનું ન્યુટ્રિશનલ લેવલ કેટલું છે. અત્યારે આપણું જીવન કેવું થઈ ગયું છે આ 2 મહિનાથી કે બસ ખાવાનું, થોડું ઘણું કામ હોય કરવાનું અને સુઈ જવાનું. તો એના માટે જે બોડી છે બોડી ફિટ નથી રહેતી. તો તમે જો ન્યુટ્રિશનલ લેવલનું ધ્યાનમાં રાખીને પણ હેલ્ધી ફૂડ ખાઓ છો તો એ તમારા માટે સારું જ છે. What's best is in the both cases you will work towards improving your immunity. Exercise and a healthy food એ તમારી immunity system ને ચોક્કસ increase કરશે. Next is meditate. હવે meditation એ always necessary પણ છે અને આપણા mind ને peace પણ આપે છે. If you want to experience mental and physical peace, put on some music and give meditation a try. Meditation will also help you reduce stress, increase energy, enhance immunity system and benefit in a lot more ways. હવે મેડિટેશન કરવાથી મેડિટેશન માટે સૌથી પહેલા તમને એકાગ્રતા જરૂરી છે કે તમારું મન એકદમ શાંત હોવું જોઈએ. હવે બની શકે કે અત્યારે જો તમે મેડિટેશન કરવા જાઓ તો એમ આંખ બંધ કરવાની ટ્રાય કરો તમે, એટલે તમને એવું થાય મોબાઈલમાં કઈ મેસેજ આવ્યો હશે, આનો મેસેજ હશે, શું કહેતો હશે, પેલો ઓનલાઈન ગેમ રમવા બોલાવતો હશે, એવા બધા વિચાર આપણા મનમાં આવે છે. પણ મેડિટેશન કરવાથી તમે આજે 2 મિનિટ થાય છે, આવતીકાલે 5 મિનિટ થશે, ચોક્કસ તમે થોડું ધ્યાન આપશો તો મેડિટેશન તમે કરી જ શકશો અને એ તમને મેન્ટલી એકદમ શાંતિ આપશે, તમારી એનર્જી વધારશે, તમારો સ્ટ્રેસ દૂર કરશે અને તમારી ઇમ્યુનિટી સિસ્ટમ પણ સ્ટ્રોંગ કરશે. નેક્સ્ટ, પ્રેક્ટિસ ડાન્સ. Whether or not you are a fan of dancing, give it a try. You can also learn a new form of dance. It will not only improve your mood, health and fitness, but also help you increase your confidence. હવે ડાન્સ એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિને ગમે જ એવું જરૂરી નથી, પણ તમે એને ટ્રાય કરી શકો. ડાન્સના પણ ઘણા બધા ફોર્મ છે, ઘણા બધા તમે અત્યારે હેલ્ધી રીતે જોવા જાઓ તો બધા
ઝુમ્બામાં જાય છે, એરોબિક્સમાં જાય છે, એટલે તમને જે પણ ફાવે છે એ રીતનો તમે ડાન્સ કરો. અને ફાવે છે કે નથી ફાવતો તમે ટ્રાય તો કરી જ શકો. અને ડાન્સ ખાલી તમારો મૂડ જ સારો નથી કરતો, પણ એનાથી પણ તમારો કોન્ફિડન્સ લેવલ ખૂબ જ વધે છે. ઓકે, તો ફર્સ્ટ પાર્ટ હતો આપણો ફિટનેસ. નાવ સેકન્ડ પાર્ટ ઇઝ ફેમિલી. ગીવ યોર ટાઈમ ટુ ફેમિલી એન્ડ મેક ધ ક્વોરન્ટાઇન મોર મેમરેબલ. હવે અત્યારનો ટાઈમ એવો છે કે અત્યારે આપણી પાસે નથી ફ્રેન્ડ, નથી કલીગ્સ, કઈ જ નહીં. ભલે સોસાયટીમાં આજુબાજુ રહેવાનું છે, તમે જતા હો કે નથી જતા મને નથી ખબર, પણ હોપ કે તમે આજુબાજુના ઘરે પણ નહીં જતા હો. તો આપણે રહેવાનું છે કોની સાથે? આપણા ફેમિલી સાથે. તમારા ફેમિલીમાં તમારા જે બી હોય, બા, દાદા, મમ્મી, પપ્પા, ભાઈ, બેન, આપણે ખાલી આપણા ઘરના વ્યક્તિ સાથે જ રહેવાનું છે. તો એમ જોવા જઈએ તો કુદરતે આપણને એક વસ્તુ આ ટાઈમમાં શીખવી છે કે તમે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં છો, તમને નથી તમારા ફ્રેન્ડ કામ આપતા, નથી તમારા કલીગ કામ આવતા, તમને તમારો ફેમિલી જ કામ આવે છે. એટલે આ ટાઈમ પણ આપણો એવો જ છે જેનાથી આપણે ફેમિલીની સાથે રહેવાનું છે. ફેમિલીથી દૂર આપણે થઈ શકતા નથી. ફર્સ્ટ, રિવિઝિટ મેમરીઝ ઇન યોર ડેઇલી લાઈફ. યુ મે નોટ ગેટ અ ચાન્સ ટુ બ્રિંગ બેક ધ ઓલ્ડ ટાઈમ્સ, બટ યુ કેન રિકોલ ધેમ બાય લુકિંગ એટ યોર ઓલ્ડ ફેમિલી ફોટોગ્રાફ્સ ઓર વિડીયોઝ ટુગેધર. હવે તમારી જે ઓલ્ડ મેમરી છે, ફોર એક્ઝામ્પલ તમારા ભાઈ બહેનના મેરેજ છે કે ઇવન મમ્મી પપ્પાના મેરેજ છે, એના ફોટોઝ જુઓ, વિડીયો જુઓ, તો તમને ખરેખર મજા આવશે. અને જ્યારે આપણે ફોટો જોઈએ છે, વિડીયો જોઈએ છે અને જૂના ફોટો અને વિડીયો જોઈએ છે, તો ખરેખર આપણને મજા એ વાતની આવે છે કે તમને અત્યારે એવું લાગે છે કે તમે ખરેખર એમ સારા લાગો છો. પણ 5 વર્ષ પછી જ્યારે તમે આજના ફોટા જોશો ને તો તમને એવું થશે, આવા લાગીએ છીએ આપણે, આવા લાગતા હતા. તો જૂના ફોટા જો જોશો ને તો ખરેખર હસવું આવે આપણને. એવા સીન અમુક વાર ક્રિએટ થઈ જાય કે આવા કપડાં મેં પહેર્યા છે કે આવા હું દેખાઉં છું. એવા ઘણા બધા આપણને સવાલ થાય છે, પણ એનાથી આપણે આપણી જૂની યાદોને તાજી કરી શકીએ છીએ. આ આપણા માટે બેસ્ટ ટાઈમ છે. ફેમિલી સાથે બીજો એક ટાઈમ તમે મૂવીનો પણ લઈ શકો. ધીસ ઇઝ ધ આઇડલ ટાઈમ. યુ કેન ઇન્ડલ ઇન અ બિંગ વોચિંગ ઓર ઓલ્ડ ઓર ન્યુ મૂવીઝ દેટ યુ હેવ નેવર સીન બિફોર. પીક અ ફ્યુ ગુડ Bollywood or Gujarati movies, grab some popcorn and call your family members to engage in this fun activity. હવે મૂવી જો મૂવી આપણે ઘણા બધા જોતા હોઈએ છે, પણ એવા મૂવી જોવાના કે જે આપણે અત્યાર સુધી જોયા નથી. તો તમે બોલિવૂડ અથવા ગુજરાતી મૂવી પણ જોઈ શકો છો. અને હવે પોપકોર્ન એવી વસ્તુ નથી, પોપકોર્ન આપણે કેવું છે, આપણે એવું વિચારી શકીએ કે તમે જ્યારે થિયેટરમાં જાઓ છો ત્યારે પોપકોર્ન લેવ છો, બટાકાવાળા લેવ છો, સમોસા લેવ છો. તો અમુક વસ્તુ એવી છે જે તમે બનાવી શકો છો ઘરે, તો એનાથી તમને એવી ફિલિંગ આવશે કે હા ઓકે, તમે બધા સાથે બેઠા છો અને મૂવી જોઉં છો. તો એ બધી એક્ટિવિટી તમારા જીવનને, અત્યારનું જે આપણું ફ્રસ્ટ્રેશન વાળું જીવન થઈ ગયું છે કે બધા કંટાળી ગયા છે ઘરની બહાર જયા વગર, તો ત્યારે તમને થોડું લાઈવ લાગશે, થોડું સારું લાગશે. યુ કેન ઓલ્સો વોચ રામાયણ એન્ડ મહાભારત, વિચ ઇઝ ધ મોસ્ટ સ્પેશિયલ શો ઇન ધીસ ક્વોરન્ટાઇન ટાઈમ. હવે આપણે બધા જાણીએ છીએ કે રામાયણ અને મહાભારત એ આપણા બે એવા ગ્રંથ છે જેની અંદર આપણો આખો ઇતિહાસ ભરેલો છે. અને એ બંને વસ્તુની અંદરથી આપણને ખરેખર આપણા જીવનની અંદર બધી જ વસ્તુ, આપણા જીવનની અંદર જેટલી પણ તકલીફ આવે છે એનું સોલ્યુશન તમને એ બધી બુકની અંદર મળી જાય છે. તો કદાચ બની શકે કે બુક આપણે વાંચી શકતા નથી, આપણને કંટાળો આવે છે, બહુ લાંબુ હોય છે એવું લાગે છે, પણ આપણે ટીવી સિરિયલ તો જોઈએ જ છે. તો એ સેમ બસ આપણે ટીવી સિરિયલની જેમ એ બંને શોને પણ જોવાના છે, અને એ ટીવીની જેમ જોવાના છે આપણને આપણું આપણો જે ઇતિહાસ છે એ પણ ખબર પડશે, અને તમને ખરેખર એ બંને શોમાંથી બહુ ઘણું બધું શીખવા મળશે જેને તમને જીવનની અંદર ખૂબ કામ આવશે. ક્રિએટ ઓર લિસન મ્યુઝિક. એડલ્ટ એઝ વેલ એઝ કિડ્સ લવ ટુ ટ્રાય ધર હેન્ડ એટ મ્યુઝિક. ઇફ યુ ઓર યોર ફેમિલી હેઝ એન ઇન્ટરેસ્ટ ઇન મ્યુઝિક, ગેધર ઓલ યોર મ્યુઝિકલ ઇક્વિપમેન્ટ એટ વન પ્લેસ એન્ડ સ્ટાર્ટ યોર મ્યુઝિકલ એક્સપેરિમેન્ટ. હવે સૌથી પહેલી વસ્તુ તો અહીંયા જે પણ મેં વસ્તુ લખી છે એ બધી જ વસ્તુ અત્યારે તમારી પાસે હાજર હોય એવું જરૂરી નથી. આમાંથી તમને જે પણ વસ્તુ તમારી પાસે છે, જે પણ વસ્તુમાં તમે કમ્ફર્ટેબલ છો, એ વસ્તુ તમે ટ્રાય કરી શકો છો. મ્યુઝિકની અંદર દરેક વ્યક્તિને ઇન્ટરેસ્ટ હોય કે નહીં હોય જરૂરી નથી, પણ જો તમને અને તમારા ફેમિલીની મ્યુઝિકની અંદર ઇન્ટરેસ્ટ છે
અને તમારી પાસે અમુક એવા ઇક્વિપમેન્ટ પણ છે મ્યુઝિકલ, તો તમે એને ટ્રાય કરી શકો છો, જેનાથી જે પણ મ્યુઝિકલ ઇક્વિપમેન્ટ હોય તો એ મ્યુઝિકથી એકચ્યુઅલી શાંતિ મળે છે. તમે એકલા પણ બેઠો હોવ અને સ્લો મોશનની અંદર મ્યુઝિક વાગતું હોય તો આપણને ગમે છે, તો તમે તમારા મનને શાંત કરવા માટે પણ મ્યુઝિક બનાવી શકો છો. અને અત્યારે તમારા એની અંદર તમે સૌથી વધારે મ્યુઝિક વિડીયો ક્રિએટ કરો છો ટિકટોકની અંદર, તો તમે એ કામ પણ કરી શકો છો. પણ બને ત્યાં સુધી ઇન્ડિયન પ્રોડક્ટ વાપરવાની ટ્રાય કરવી. Play games. You can dedicate a specific time slot each day to play each game, such as a charades. હવે તમને ખબર જ હશે આપણે દમ સેરાડ રમતા હોઈએ, તો દમ સેરાડ ની અંદર શું હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ એની મુવમેન્ટ થી, ખાલી હાથ પગની મુવમેન્ટ થી, વિધાઉટ લિપસિંગ અને વિધાઉટ સ્પીકિંગ એને આપણને સમજાવવાનું હોય છે કે એક્ચ્યુઅલમાં શું કહેવા માંગે છે. તો તમે એવું જરૂરી નથી કે એ ગેમ માટે ફ્રેન્ડની સાથે જ રમી શકાય, આપણે મમ્મી પપ્પા ભાઈ બહેનને પણ એની અંદર ઇન્ક્લુડ કરી શકીએ. ત્યાર પછી બોર્ડ ગેમ, કેરમ, ચેસ, સ્નેક લેડર્સ, સાપ સીડી પણ તમે રમી શકો. સાપ સીડી જો તમારી પાસે હોય તો સાપ સીડીની પાછળ લૂડો ગેમ હોય છે. અને પણ અત્યારે એવું જરૂરી નથી કે આપણે ઓનલાઈન જ લૂડો ફ્રેન્ડની સાથે રમાય, આપણે ફેમિલીની સાથે પણ લૂડો રમી શકીએ. ક્રોવિસેલ્સ, કોડી રમવી હોય, પત્તા રમવા હોય, બિઝનેસ, એવી ઘણી બધી એક્ટિવિટી જે તમે ફેમિલી સાથે પણ રમી શકો છો. એવું જરૂરી નથી કે એના માટે તમને ફ્રેન્ડ્સ જ જોઈએ, તમે તમારા મમ્મી પપ્પાને પણ તમારો ફેમિલી બનાવી, તમારા ફ્રેન્ડ બનાવી શકો છો. અને તમારા મમ્મી પપ્પાનો સાથે જો તમે આવી રીતે થોડું ફ્રેન્ડલી રહેશો તો તમારો અને એ લોકોનો વચ્ચે પણ જે ગેપ હશે તો એ ગેપ દૂર થશે અને તમારો બોન્ડ વધશે. કુક ન્યૂ ડિશિસ ટુગેધર. The Indians love eating different types of recipe on a daily basis. You too can decide an everyday menu and indulge in cooking it together with your loved ones. This way, you would get time to increase your bond as well as satiate your desire for variety in food. આપણે બધા જાણીએ છીએ કે ઇન્ડિયાના લોકો અને એમાં પણ કહેવત છે ને, કાશીનું મરણ અને સુરતનું જમણ. તો સુરતના લોકો એટલે ખાવાના શોખીન, તો ખાવાના શોખીન હોય તો ખાવાનું બનાવવું પણ આપણે પડે. તો ખાવાનું બનાવવું, હવે એક વસ્તુ તમે ધ્યાન રાખજો કે એવું જરૂરી નથી કે આમાં મમ્મી કે બહેન જ ખાવાનું બનાવી શકે, છોકરાઓ પણ એ કામમાં એ લોકોને હેલ્પ કરી શકે છે. તમે એક વસ્તુ જોયું હોય તો અત્યારે બધા તમને, બધા તમને કોલેજમાં રજા છે, પપ્પા ઓફિસ જતા હશે તો પપ્પાના ઓફિસમાં રજા છે, જે બી કામ કરતા હોય બધાને રજા છે. પણ એક વસ્તુ તમે માર્ક કર્યું કે મમ્મી જે લોકડાઉન પહેલા પણ રસોડામાં હતી, લોકડાઉનમાં પણ રસોડામાં છે અને લોકડાઉન પછી પણ રસોડામાં જ રહેશે. તો એનું કામ ઘટ્યું નથી, એનું કામ વધી ગયું છે. તમારા માટે વેકેશન છે પણ એના માટે ક્યારેય વેકેશન આવ્યું નથી. તો તમે એવું જરૂરી નથી કે મમ્મી જ રસોઈ બનાવે કે બહેન જ રસોઈ બનાવે, તમે મમ્મી અને બહેનને હેલ્પ કરીને પણ રસોઈ બનાવી શકો છો. ક્લીન એન્ડ ઓર્ગેનાઇઝ. If for the past few months you have been waiting for a weekend to clean and organize your house, now is the time. Choose a specific day when you along with your family members can work on cleanliness and organization of your home. હવે ઘરની અંદર ક્લીન કરવું, અગેન ફરીથી કે ક્લીન કરવું એટલે પાછું મમ્મીનું નામ આવી જાય, એ વસ્તુ ખોટી. તમે એટલીસ્ટ આખું ઘર સાફ નહીં કરી શકો, પણ તમે તમારો રૂમ છે, તમારો કબર્ડ છે, તમારું ડ્રોવર છે, તમારી બુક્સ છે, એ બધી વસ્તુ તમે તમારી જાતે અરેન્જ કરી શકો છો. તમે તમારું કરશો, ભાઈ બહેન જાતે કરશે, તો એટલું કામ એટલીસ્ટ મમ્મીને ઓછું આવશે. ઇન્ડલ્ગ ઇન ગાર્ડનિંગ. બીંગ અમોંગ પ્લાન્ટ એન્ડ ટ્રીઝ ગીવ અસ અ સેન્સ ઓફ રિલીફ. યુ અલોંગ વિથ યોર ડિયર વન્સ કેન get involved in a gardening activity to give back to the most to nature. Planting new seeds, controlling weeds, adding some garden art and others are few gardening activities you can engage. હવે ગાર્ડનિંગ ના કામ માટે અત્યારે આપણે કઈ ગાર્ડન માં જવું જરૂરી નથી, પણ નાનું નાની વસ્તુ, નાની નાની, જો એક વસ્તુ છે કે ઝાડ અને છોડની વચ્ચે રહેવાથી આપણા મનને શાંતિ મળે છે. અને જો તમને પણ એ વસ્તુ ઉગાડવાનો શોખ હોય તો તમે તમારા ઘરના વ્યક્તિની પણ મદદ લઈ શકો છો. તમારા પપ્પા, કાકા કે દાદા ખેતરમાં કામ કર્યું જ હશે એમણે, તો એ લોકોની મદદથી તમે એ કામ કરી શકો છો. આપણે કોઈ એવું હાઈફાઈ કઈ ખાતર ને બધાની જરૂર નથી, પણ તમે અત્યારે ઓનલાઈન જોતા હશો તો નાની નાની વસ્તુ જે આપણે બકેટની અંદર પણ
વાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ ટામેટા છે, કોથમીર છે, ફૂદનો છે, તો એવું નાના નાના કામ પણ તમે કરી શકો છો જે ઘરની અંદર જ તમને એ વસ્તુ મળી રહે. એન્ડ લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ગીવ અ ફ્યુ ટાઈમ ફોર યોર સેલ્ફ. હવે આપણે બીજી બધી વસ્તુ વિચારી લીધી કે આપણે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ, ફિટનેસની અંદર ટાઈમ આપી શકીએ, પણ થોડો ટાઈમ તમારા માટે. Think about your future. During the coronavirus lockdown, you will get ample time to be alone. Grant yourself some me time and reflect on your future goals, physical and mental health, career aspiration, and more. Basically, utilize this time in thinking about everything you want for yourself, because usually don't get time to ponder over. તમારા ફ્યુચર વિશે વિચારવું. હવે લોકડાઉનની અંદર થોડો ટાઈમ તમે એવો રાખો જે ફક્ત ને ફક્ત તમારો ટાઈમ છે. એ ટાઈમની અંદર તમે તમારો એરોપ્લેન મોડ ઓન કરી દો, મોબાઈલને એરોપ્લેન મોડ પર મૂકી દો. નો લેપટોપ, નો મોબાઈલ, કંઈ જ નહીં જોઈએ, ખાલી ને ખાલી તમે જ જોઈએ. બીજી તમારે તમારા વિશે જ વસ્તુ વિચારવાની છે. તમારે ભવિષ્યની અંદર ફ્યુચરમાં શું કરવું છે, તમારો ગોલ શું છે, તમને ફિઝિકલ અને મેન્ટલી હેલ્થ તમારી સારી રહે, તમારું કરિયર કેવું રાખવું છે, તમારે આ બધી વસ્તુનો તમારે વિચાર કરીને. જો એક વસ્તુ તમે ધ્યાન રાખજો કે આ જે લોકડાઉનનો ટાઈમ છે, ફરીથી આવો ટાઈમ આવવાનો નથી. આપણને વેકેશન હોય છે ને, તો વેકેશન પણ 2 મહિનાથી વધારે નથી હોતું, તો હવે તો એ ટાઈમ પણ વધારે થઈ ગયો છે. અને વેકેશનની અંદર તમે બહાર જવાનો ટાઈમ વધારે હોય છે, તમને બહાર ફ્રેન્ડની સાથે વધારે રમો છો, બહાર ફરવા જાઓ છો કશે, ત્યારે આ ટાઈમ કેવો છે કે તમારે ખાલી ઘરમાં રહીને તમારા વિશે જ વસ્તુ વિચારવાની છે. નેક્સ્ટ ઇઝ એક્સપ્લોર યોર આર્ટિસ્ટિક સાઇડ. ટ્રાય યોર હેન્ડ એટ કોડિંગ, પેઇન્ટિંગ, સ્કેચિંગ, ફોટોગ્રાફી, પેપર કટિંગ, રાઇટિંગ પોએમ્સ એન્ડ સોંગ એક્સેટ્રા. Choosing any of the creative activities will grant you peace of mind as well as do complete justice to your free time. તમારી અંદર જે આર્ટિસ્ટિક સાઇડ છે તમારી, ફોર એક્ઝામ્પલ તમને કોડિંગ ગમે છે, તો તમે કોડિંગ વધારે સારી રીતે કેવી રીતે કરી શકો એ ટ્રાય કરો. પેઇન્ટિંગ, સ્કેચિંગ, આમાંથી જે પણ વસ્તુ તમને, જો તમને ગમતી વસ્તુ તમે કરશો ને, તો તમારા માઇન્ડને શાંતિ મળશે, તમને પીસ મળશે. અને આપણે ગમે તેમ કરીને આ જે ફ્રી ટાઈમ છે એની અંદર ફર્સ્ટ એડ નથી થવાનું, આપણે આ ટાઈમને સારી રીતે પાસ કરવાનો છે અને ખૂબ જ મેમોરેબલ બનાવી શકો છો આ ટાઈમને તમે. Next is reconnect with old friends and colleagues. Coronavirus lockdown is the ideal time you can re-establish the connection with long lost friends and old colleagues that once were a dear part of your life. હવે જ્યારે આપણે સ્કૂલમાં હતા ત્યારે આપણી પાસે ખાલી સ્કૂલના ફ્રેન્ડ હતા, અને તમે જે શેરીમાં રહેવું છો એ ફ્રેન્ડ. જ્યારે આપણે કોલેજમાં અત્યારે છો તમે, તો ત્યારે હવે સ્કૂલના ફ્રેન્ડ કરતા તમારા કોલેજના ફ્રેન્ડ તમારી વધારે નજીક છે, વધારે કનેક્ટેડ છે. શું કામ? કારણ કે અત્યારે એમની સાથે તમારું મળવાનું રોજ થયા કરે છે. તો એવા ફ્રેન્ડને તમે યાદ કરી શકો છો જે સ્કૂલમાં હતા અને ખરેખર તમારું એની સાથે બોન્ડિંગ બહુ સારું હતું, તમારા બેસ્ટ ફ્રેન્ડ હતા. પણ કોઈક ને કોઈક કારણસર ઘણી વાર એવું થાય છે કે કોઈક મળવાનું નથી થતું, કે એવી વાત નથી થતી, જેના કારણે એ રિલેશનશીપ ધમકાઈ જાય છે. તો એ રિલેશનશીપને તમે રિકનેક્ટ કરો, તમારા ઓલ્ડ ફ્રેન્ડને યાદ કરો, વિડીયો કોલ કરો, એ લોકોની સાથે વાત કરીને તમારી જે જૂની યાદો છે એને તમે તાજી કરી શકો છો. લર્ન અ લેંગ્વેજ. I am sure you have that foreign language you always wanted to know but never had time for. Without any doubt, this is one of the best thing to do during quarantine. બધા તમે પણ જાણો જ છો કે ઇંગ્લિશ ફિયર, બધાને ઇંગ્લિશ ફિયર એટલો બધો છે કે ઇંગ્લિશનું નામ દે, કોઈ પણ વસ્તુ ભણાવવામાં આવે, જો 11-12 ધોરણમાં ભણી ગયા હોય તો એક ક્વેશ્ચન તમારા માઇન્ડમાં આવે કે મેડમ આવડે છે પણ ઇંગ્લિશમાં છે ને એ નથી ફાવતું. એટલે આ તમારી પાસે બેસ્ટ ટાઈમ છે કે તમે ઇંગ્લિશને શીખી શકો છો. ઇંગ્લિશ માટે સૌથી વધારે જરૂરી છે વોક્યુબ્યુલરી, અને જો તમારી પાસે વોક્યુબ્યુલરી હશે તો તમે શ્યોર ઇંગ્લિશ શીખી શકશો. હું તમને એવું નથી કહેતી કે તમે ઓક્સફર્ડની ડિક્શનરી લેવ અને તમે એ ડિક્શનરીને ફોલો કરો, પણ તમે કોઈ પણ એક ડિક્શનરી એવી લો જે આખા લોકડાઉનની અંદર એ એક ડિક્શનરીમાંથી તમને કોઈ પણ વસ્તુ પૂછે, કોઈ પણ વોક્યુબ્યુલરી તમને ખબર હોવી જોઈએ.
નાનામાં નાની ડિક્શનરી લઈને પણ તમે એને સ્ટાર્ટ કરી શકો છો. ઓનલાઈન ઘણી બધી ડિક્શનરી હોય છે, ઘણા બધા ઓનલાઈન આવી રીતે કોર્સિસ પણ હોય છે, ઘણા ટ્યુટોરિયલ છે ઇંગ્લિશ માટેના, તમે એને ફોલો કરી શકો છો. અને ડિક્શનરી, ગાલાની ડિક્શનરી અત્યારે બેઝિક તમે જ્યારે સ્ટાર્ટિંગ કરો છો તો તમે ગાલાની ડિક્શનરી લઈ શકો છો. અને ગાલાની ડિક્શનરી, કોઈ પણ એક ડિક્શનરી લઈને એને આખી ફોલો કરો, કોઈ પણ હાફ વસ્તુ છોડવી નથી, એ ડિક્શનરીને આખી ફોલો કરો. હજુ તમારી પાસે ટાઈમ છે તો તમે આ વસ્તુ કરી શકો છો અને તમારું ઇંગ્લિશ ફિયરને દૂર કરી શકો છો. રીડ અ ગુડ બુક. વાય શુડ રીડિંગ અ બુક બી ઓન ધીઝ લિસ્ટ? વેલ, રીડિંગ અ બુક ઇઝ નોટ સમથિંગ ન્યૂ, બટ રીડિંગ અ ગુડ બુક કેન બી. Take advantage of all this free time in quarantine during this coronavirus lockdown and make yourself a good person. હવે તમારી જે સેલ્ફની અંદર બુકનું નામ શું કામ આવવું જોઈએ? તો બુક તો તમને એવું લાગતું હશે કે અમે એમ બી રીડ કરીએ છીએ, પણ બુક તમે રીડ કરો છો એ જરૂરી નથી. બુકની અંદર બુક હેલો સર, અવાજ આવે છે? હિતેશ સર, ઓકે છે, કન્ટિન્યુ કરો, કન્ટિન્યુ કરો. ઓકે છે, ઓકે ઓકે. બુકની અંદર તમે ઘણી બધી બુક વાંચો છો, પણ ગુડ બુક, બટ રીડિંગ અ ગુડ બુક એ તમારું ખરેખર સારી બુક વાંચવી અને બુક વાંચવી બંનેની અંદર બહુ ડિફરન્સ છે. તમે ઘણી બધી સારી બુક વાંચી શકો છો આ ટાઈમની અંદર અને તમારા સેલ્ફને ગુડ પર્સન પણ બનાવી શકો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગો થ્રુ યોર સિલેબસ. રાઈટ નાવ વી હેવ અ હોલિડે ઇન કોલેજ, બટ ઇઝ નોટ ગોઈંગ ટુ લાસ્ટ ફોર એવર. And we have not stopped studying, so don't focus on only extra activities. Keep touch with your book also. અત્યારે આપણને વેકેશન જરૂર છે, પણ એવું જરૂરી નથી આપણે પતી નથી ગયું ભણવાનું, આપણે આગળ જો ભણવાનું બાકી છે. એટલે બુકને જો તમે, તમને ખબર હોય તો તમે 5 લેક્ચર પહેલા ભણેલા હોય તો બી ઘણી વાર ભૂલી જાઓ છો. તો આ તો કદાચ 2 મહિના ઉપર થઈ ગયા, તો એવું નહીં થાય કે તમે તમારા બુકથી દૂર થઈ જાઓ અને તમને જે ખરેખર આવડતું હતું એ પણ તમે ભૂલી જાઓ. એના માટે તમારે એકવાર એને જોવું પડે. તમે લેંગ્વેજ, તમારી જે પણ લેંગ્વેજ છે, પ્રેક્ટિકલ લેંગ્વેજ છે, એનાથી તમારે થોડું થોડું જોતા રહેવું પડે રોજ થોડું થોડું વસ્તુ, તો તમે એનાથી દૂર નહીં થશો અને તમે એના ટચમાં રહેશો. ફાઇન્ડ એન્ડ ફોલો અ ન્યૂ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ. બ્લોગ્સ આર નાવ અ ડેઝ અ રિયલી ગુડ વેઝ ઓફ લર્નિંગ એન્ડ ન્યૂ થિંગ્સ. ચૂઝ અ ટોપિક યુ લાઈક, ડુ અ લિટલ બિટ ઓફ રિસર્ચ એન્ડ ફાઇન્ડ ધ પરફેક્ટ વન ફોર યુ. Their blogs about everything and you can always stay tuned by subscribing to its newsletter. Abhi blog so che to blog a blog ek short form che web blog no. Web blog is an online journal or informational website displaying information in the reverse chronological order with the latest post appearing first. It is a platform where a writer or even group of writers share their views on an individual subject. હવે બ્લોગ ની અંદર એવું જરૂર, જો બ્લોગ ની અંદર ઘણા બધા બધી જ વસ્તુના બ્લોગ આવે છે, તમને જે પણ વસ્તુ, જે પણ ટોપિક ગમે છે એ ટોપિક સિલેક્ટ કરો અને એના બ્લોગને જો તમે સબસ્ક્રાઇબ કરશો તો તમને એની બધી ઇન્ફોર્મેશન મળતી રહેશે કે એ બ્લોગને કોઈ પણ, ફોર એક્ઝામ્પલ હેલ્થ અને ફિટનેસ છે, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ છે, પર્સનલ ડેવલપમેન્ટ છે, કે પછી સી, સી પ્લસ પ્લસ, જાવા, કોઈ પણ લેંગ્વેજ છે, દરેક. અને એ બ્લોગની અંદર જે પણ ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ થાય છે એ ઉપરની જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન છે બધી લેટેસ્ટ હોય છે અને નીચેની ઇન્ફોર્મેશન જૂની હોય છે. રાઇટ અ લેટર ટુ યોર ફ્યુચર સેલ્ફ. ઇટ મે બી ટેસ્ટિંગ અ ટાઈમ ફોર યુ, બોથ પર્સનલી ઓર પ્રોફેશનલી, બટ થિંક ફ્રોમ અ પોઝિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ રાઇટ અ લેટર ટુ યોર ફ્યુચર સેલ્ફ. યર્સ ફ્રોમ નાવ વેન યુ વિલ રીડ ધ લેટર, યુ વિલ ફીલ હેપી ધેટ યુ સર્વાઈવડ અ ટફ ટાઈમ વિધાઉટ ગિવિંગ અપ. તમારી ફ્યુચર સેલ્ફને, તમારી જાતને જ તમારે લેટર લખવાનો છે કે અત્યારે તમે શું કરો છો. અત્યારે એમ જોવા જાય તો ખરેખર આપણા માટે ટફ ટાઈમ છે, પણ તેમ છતાં જ્યારે ભવિષ્યમાં તમે એ લેટર વાંચશો ત્યારે તમને પ્રાઉડ ફીલ થવું જોઈએ કે ના, ખરેખર આ ટફ સિચ્યુએશનને આપણે સારી રીતે હેન્ડલ કરી અને એ ટફ સિચ્યુએશનના જે લોકડાઉનનો ટાઈમ હતો એમાં ઘણું બધું એવું શીખ્યા જે બીજા કોઈ ટાઈમમાં આપણે શીખી શક્યા નથી.
And last is personal development ideas. Personal development is all about being the best you can be. It's about making incremental improvement each and every day, continuously leveling up yourself. હવે પર્સનલ ડેવલપમેન્ટ એટલે તમે અત્યારે જે પણ કઈ છો એના કરતા તમારું લેવલ અપ થવું જોઈએ. એ લેવલ અપ કઈ રીતે થઈ શકે તો એના માટે ચાર પોઈન્ટ છે. હોન યોર ટેલેન્ટ. ઘણા બધા વ્યક્તિ એવા હોય છે જે થોડું શરમાય છે, કોઈ વસ્તુ એમને આવડે છે તો એ બોલતા નથી. તો એ વસ્તુ તમારે ભૂલી જવી જોઈએ. જે ખરેખર તમને આવડે છે તો તમે એની પ્રેક્ટિસ કરશો તો તમે વધારે એની અંદર હોશિયાર બનશો, તમે વધારે સારી રીતે કામ કરી શકશો. સેકન્ડ ઇઝ રીડ અ પર્સનલ ડેવલપમેન્ટ બુક. ઓનલાઈન ઘણી બધી બુક હોય છે પર્સનલ ડેવલપમેન્ટ માટે, જેનાથી તમે તમારું ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે, તમે તમારો કોન્ફિડન્સ લેવલ કેવી રીતે વધારી શકો, કોઈ તમારું મોરલ તોડવાની ટ્રાય કરે છે તો તમે એમાંથી કેવી રીતે બચી શકો, એ બધી વસ્તુ તમે એમાંથી શીખી શકો છો. ડુ સમ ગોલ સેટિંગ. તમે એવો ગોલ સેટ કરી શકો છો જે તમે ખરેખર કરવા માંગો છો. તમે તમારા ફ્યુચરને, કરિયરને શું જોવા માંગો છો એનો ગોલ તમે સેટ કરી શકો છો. એન્ડ લાસ્ટ ઇઝ વર્ક ઓન યોર વીકનેસ. તમારી વીકનેસને તમારી સ્ટ્રેન્થની અંદર કેવી રીતે કન્વર્ટ કરવી એ પણ તમે વિચારી શકો છો પર્સનલ ડેવલપમેન્ટની અંદર. બીજી વસ્તુ કે ઘણા બધા સ્ટુડન્ટ, આપણે બીસીએના સ્ટુડન્ટ છે, ઘણા સ્ટુડન્ટ એવા છે કે જેને કોડિંગ વીકનેસ છે. હવે બીસીએ માટે કોડિંગ વીકનેસ હોય તો એ નહીં ચાલે. તો મહેરબાની કરીને તમારી પાસે ટાઈમ છે જેની અંદર તમે શીખી શકો છો. ઘણા બધા ટ્યુટોરિયલ્સ ઓનલાઈન હોય છે જે બેઝિક લેવલથી તમને શીખવે છે. તમારી ફેકલ્ટી અત્યારે આ સમયમાં પણ રેડી છે. તમારે જે પણ કંઈ પૂછવું હોય એ ક્વેશ્ચન તમે કરી શકો છો. તો તમને જે પણ જાતની હેલ્પ જોઈતી હોય એ હેલ્પ ફેકલ્ટી તમને કરવા તૈયાર છે. તો તમારી જે પણ વીકનેસ છે એને તમે સ્ટ્રેન્થની અંદર કન્વર્ટ કરી લો. સ્ટુડન્ટ, આ ટાઈમને વેસ્ટ નહીં જવા દો. આ ટાઈમ ફ્રી ટાઈમ છે તો એનો યુઝ સારામાં સારી રીતે કરો કે જેનાથી તમને ફાયદો થાય ફ્યુચરની અંદર. બસ બીજું એટલું જ. કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય એને રિલેટેડ તો તમે મેસેજ કરી શકો છો. બધા શાંતિથી ઘરની બહાર નહીં જતા અને ઘરની જે પણ એડવાઇઝરી આવે, આવતીકાલે જે પણ એડવાઇઝરી આવે, આપણે કીધું છે કે 18 તારીખ પહેલા આપણને એડવાઇઝરી મળશે, તો એ એડવાઇઝરીમાં જે પણ આવે આપણે આપણા રક્ષણ માટે ઘરમાં રહેવાનું છે. બહાર જઈને આપણે હેરાન નથી થવાનું, આપણે આપણા ફેમિલીને હેરાન નથી થવા દેવાના. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ ગીવ ફીડબેક. પ્લીઝ ગીવ ફીડબેક સ્ટુડન્ટ્સ. Thank you. Bye.